ગરમીની અંદર હર વ્યક્તિને ઠંડુ ઠંડુ પાણી પીવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે, પણ જો માટલામાં ઠંડુ પાણી ન થતું હોય તો આપણે શું કરીએ કે ફ્રીજમાંથી ફટાફટ તેનું ઠંડુ પાણી પી લેતા હોઈએ છીએ, અથવા તો ઘણા લોકો સીધું પાણીમાં બરફ ઉમેરી અને પાણીને ઠંડુ કરી અને પીતા હોય છીએ। પણ આવું ઠંડુ પાણી પીવાથી લાંબા સમયે તમને પેટની બીમારીઓ થઈ શકે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્લો થઈ જાય છે, ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ નથી થતી અને કબજિયાત જેવી બીમારીઓ થઈ જાય છે। ઘણીવાર એટલું બધું વજન પણ વધી જાય છે કે આપણે જીમમાં પણ જવા લાગીએ છીએ, અને જીમમાં જઈને પણ ઠંડુ પાણી પીએ છીએ તો એનો કોઈ મતલબ રહેતો નથી। તો આજ આપણે એકદમ નેચરલ માટલાનું પાણી એકદમ ફ્રીજ જેવું ઠંડુ કરવું હોય તો કઈ રીતે કરી શકાય તે આપણે ટેકનિક જોશું। તો માત્ર આપણે થોડું ચમત્કારિક પાણી માટલામાં ઉમેરશું તો જૂનામાં જૂનું માટલું હોવા છતાં ફ્રીજ જેટલું ઠંડુ પાણી થઈ શકશે, અને માટલાનું પાણી છે તે પેટને શીતળતા આપે છે અને સંતોષ પણ આપે છે। તો જરૂર ગરમીની સિઝનમાં ફ્રીજના પાણીને એવોઇડ કરી માટલાના પાણીને જ પીવાનું પ્રિફર કરવું જોઈએ। તો ચલો વિડીયો શરૂ કરીએ। તો હું અહીંયા જૂનું માટલું તમને બતાવી રહી છું, એકદમ જૂનું માટલું છે। તો સૌથી પહેલાં આપણે માટલાને સાફ કરી લેવાનું છે સાદા પાણીથી। તમે સ્ક્રબથી સાફ કરો અથવા હાથથી સાફ કરો, ડઝન્ટ મેટર, પણ એકદમ સરસ ઘસીને આપણે સાફ કરવાનું છે જેથી આપણા માટલાની અંદર કચરો હોય તો એ જતો રહે, અને ઘણીવાર માટલાની ઉપર અને અંદર બંને રીતે ચિકાસ આવી જતી હોય છે પાણી ભરાવાના કારણે। તો આપણે આ રીતે સ્ક્રબ પણ કરી લેવું અને એકદમ ઘસીને 3-4 વાર સાદા પાણીથી આપણા માટલાને ક્લીન કરી લેવું। ગાઈઝ, આજે મેં તમને બતાવેલી ટેકનિક છે તે ટેકનિક તમે અપનાવશો ને તો જૂનામાં જૂનું માટલું હશે તો પણ એકદમ ઠંડુ ફ્રીજ જેટલું ઠંડુ પાણી થશે અને એકદમ તમારા પેટને શીતળતા આપશે, ઠંડક આપશે, સંતોષ આપશે, અને સાથે એક એવું વસ્તુ આપણે ઉમેરીશું કે જે આપણા પાણીને એકદમ ટેસ્ટફુલ તૈયાર કરશે। તો આ રીતે મેં સ્ક્રબ કરી અને 3-4 વાર આપણા માટલાને સાઈડમાં અંદરની સાઈડ અને બહારની સાઈડ બધી રીતે ક્લીન કરી લીધું છે, અને તેનું ઢક્કણ પણ મેં ક્લીન કરી લીધું છે। સવાલ એ આવે છે કે માટલું જ્યારે આપણે નવું નવું લઈએ છીએ ને ત્યારે તો પાણી ઠંડુ થાય છે, પણ સમય રહેતા જેમ જેમ માટલું જૂનું થતું જાય તેમ તેમ તેમાં પાણી ઠંડુ થતું નથી, જેનું કારણ છે કે માટલાની અંદર રહેલા છિદ્ર છે તે બંધ થઈ જતા હોય છે। જ્યાં સુધી માટલાના છિદ્ર ખુલ્લા હોય ત્યાં સુધી માટલાનું પાણી છે તે બહારની સાઈડ થોડા થોડા પાણીના બૂંદ રૂપે નીકળતું હોય છે, જેને આપણે ગોરો કે માટલું રીજે તેવું કહીએ છીએ। તો એવું થવાનું બંધ થઈ જાય છે અને પરિણામે માટલાની અંદર રહેલું પાણી પણ ઠંડુ થવાનું બંધ થઈ જાય છે। તો હવે નેચરલ આપણે ફરીથી આપણા માટલાની અંદર રહેલા બંધ થઈ ગયેલા છિદ્રને ખોલવા માટે શું કરવું જોઈએ તે જોઈએ, અને પરિણામે તેના છિદ્ર પણ ખુલી જશે અને પાણી પણ ઠંડુ થવા લાગશે। તો ચલો એ ચમત્કારિક પાણી તૈયાર કરી લઈએ। તે પાણી તૈયાર કરવા માટે હું અહીંયા 2 ગ્લાસ જેટલું સાદું પાણી લઉં છું, જે પાણી આપણે પીવામાં ઉપયોગ કરીએ ને તે જ પાણી લેવાનું। અને હવે આપણા માટલાના છિદ્રને ખોલવા માટે આપણે અહીંયા 4 નાની ચમચી અથવા તો રેગ્યુલર ચમચી હોય તો 2 મોટી ચમચી આપણે અહીંયા સેંધા નમકનો ઉપયોગ કરશું। તમે સાદું નમક જે ખાવામાં ઉપયોગમાં લેતા હોય તે પણ લઈ શકો છો, પણ સેંધા નમકનો ઉપયોગ મેં એટલા માટે કર્યો છે કે ઘણીવાર આપણે વ્રતમાં સાદું નમક નથી ખાતા, તો જો સાદું નમક ઉપયોગમાં લીધું હોય તો આપણે માટલાનું પાણી નહીં પી શકીએ, પણ સેંધા નમકનો ઉપયોગ કર્યો હોય અને વ્રતમાં સેંધા નમકનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ તો આપણે માટલાનું પાણી પી શકીએ તે માટે। બાકી કોઈ બીજો ઇશ્યુ નથી, તમે સેંધા નમકનો ઉપયોગ પણ કરી શકો અને સાદા નમકનો ઉપયોગ પણ કરી શકો, પણ બંને વચ્ચેનો ડિફરન્સ આ રહેશે। પાણીને વધુ ટેસ્ટફુલ તૈયાર કરવા માટે આપણે અહીંયા ગુલાબજળનો ઉપયોગ કરશું। તમારી પાસે એકદમ નેચરલ ગુલાબ હોય તો તેને સાદા પાણીથી ધોઈ પાણીમાં પલાળી અને તે પાણીને ઉપયોગમાં લેવું, પણ જો નેચરલ ગુલાબ ના હોય તો ગુલાબજળ તમારે 1/2 નાની ચમચી જેટલું આ પાણીમાં ઉમેરવું અને પછી આ બંને વસ્તુ મિક્સ કરવી જેથી નમક એકદમ ઓગળી જશે અને આ પાણી એકદમ ખારું થઈ જશે। હવે આ પાણી તૈયાર થઈ ગયું છે, તો આપણે જે એકદમ સાફ કરેલું આપણું માટલું છે ને તે માટલામાં આપણે આ પાણી છે તે ઉમેરવાનું છે। તો આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું જે પાણી તૈયાર કર્યું છે ને તે પાણી આપણા માટલામાં ઉમેરી દીધું છે। હવે ખાસ યાદ રાખવાનું કે આપણે નમકવાળું પાણી માટલામાં ઉમેર્યા પછી આપણો હાથ છે તે માટલાની અંદર બિલકુલ જવા નથી દેવાનો, એટલે કે આપણે હાથથી આપણા માટલાને સાફ નથી કરવાનું, પણ આ જે મીઠાવાળું પાણી છે ને તેને આ રીતે
માટલાથી ચલાવી અને બધી જ જે માટલાની અંદરની સાઈડ છે ત્યાં નમકવાળું પાણી પહોંચે તે માટે આ રીતે ચલાવવાનું. આ રીતે થોડીવાર ચલાવશું તો બધી જ માટલાની સાઈડમાં નમકવાળું પાણી જતું રહેશે, ટચ થઈ જશે. તો એ થઈ ગયા બાદ હવે 10 મિનિટ માટે આ જ સ્થિતિમાં તેને રાખી દેશું. અને 10-એક મિનિટ પછી આપણું જે માટલામાં રહેલું નમકવાળું પાણી છે તે થોડું ખરાબ થઈ ગયું હશે, કારણ કે થોડો કચરો જે આપણે ઘસીને સાફ કર્યું તેમ છતાં ના નીકળ્યો હોય તે આ રીતે નીકળી જશે. અને હવે આપણા માટલામાં રહેલું આ મીઠાવાળું પાણી આપણે કાઢીને ફેંકી દેવાનું છે, તેનો ઉપયોગ હવે કંઈ જ કરવાનો નથી. પણ હવે એક ખાસ યાદ રાખવાનું કે આપણું માટલું છે તે હવે આપણે સાદા પાણીથી 3-4 વાર ધોવાનું છે, પણ ધોતી વખતે આપણો હાથ માટલાની અંદર બિલકુલ નથી જવા દેવાનો. માત્ર આ રીતે પાણી આપણે બધી સાઈડ લગાવી અને પછી આ રીતે માટલાને ચલાવી અને એક્સ્ટ્રા પાણી બહાર કાઢતું જવાનું અને માટલાને ક્લીન કરતું જવાનું, સાફ કરતું જવાનું. માટલાની અંદર નમકવાળું પાણી ઉમેર્યા બાદ આપણે જેટલે વાર સુધી સાફ કરીએ તેટલી વાર સુધી આપણે હાથ ટચ નથી કરવાનો, એ ખાસ યાદ રાખવાનું. હાથ ટચ કરશું તો તેના છિદ્ર નમકના કારણે જે ખુલી ગયા હશે તે ફરીથી બંધ થઈ જશે અને પાણી ઠંડુ થતું પણ બંધ થઈ જશે. તો આ રીતે આપણે 3-4 વાર સાફ કરી લેવાથી આપણા માટલામાં રહેલું ખારું પાણી જતું રહ્યું હશે. અને હવે આપણું આ ક્લીન થયેલું માટલું જે છે તે માટલું આ અંદર રહેલા છિદ્રથી ખુલી ગયેલું છે, એટલે કે માટલાની અંદર જે નાના નાના છિદ્ર હોય ને તે આપણા માટલાને રીઝવશે, એટલે કે બહારની સાઈડ પાણીના થોડા બૂંદ બહાર આપશે, એને રીઝવવું કહેવાય. એ રીઝવ્યા બાદ પાણી એકદમ ઠંડુ થશે. તો હવે આપણે જે પાણી પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે પાણી આપણે આપણા માટલામાં ભરી દેવાનું. દર 10 દિવસે આ પ્રોસેસ કરવાથી પૂરા ગરમીની સિઝનમાં તમારું પાણી એકદમ ઠંડુ રહેશે અને તમને પેટમાં શીતળતા આપશે. હવે આપણે આપણું ઢક્કણ ઢાંકી દેવાનું. મારી પાસે આ રીતે કવર છે જે હું હંમેશા મારા માટલા ઉપર લગાવીને રાખું છું, જેથી પણ બારીકમાં બારીક કચરો અંદર ના જાય તે માટે હું હંમેશા આ રીતે કવર કરું છું. આ તમને 15-20 રૂપિયામાં કોઈ પણ દુકાને મળી જશે જ્યાં આ ટાઈપની વસ્તુઓ મળતી હોય ત્યાં. ના મળે તો કોઈ કપડું પણ તમે ઢાંકી શકો છો. અને હવે ઢક્કણ ઢાંકી દઈશું. હવે આપણે આપણા આ માટલાને કવર કરવાનું છે, તો કોઈ પણ પ્રકારનું કોટનનું નેપકિન હોય, ટુવાલ હોય, કે પછી કોઈ પણ કોટનનું કપડું હોય, અથવા તો આપણી ડ્રેસની જે ચૂંદડી હોય જે એકદમ કોટનની હોય તેને આપણે 3-4 વળી ઘડી કરી લેવાની, જેથી એકદમ જાડું કોટન થઈ જાય. પછી તેને આપણે ઉપરથી લઈને નીચે સુધી કવર કરી લેવાનું. આપણા માટલામાં નળની વ્યવસ્થા છે તો પાણી આપણે નળથી જ ભરીશું, તો નળ જ્યાં આવે છે ત્યાં આપણે છોડી દેશું, બાકીની જગ્યા ઉપર આ રીતે કવર કરી દેશું. હવે તમારો સવાલ કદાચ એ હશે કે અમારા માટલામાં નળ નથી તો શું કરવાનું. તો ઉપરની સાઈડથી જ્યાંથી તમે પાણી પીવા માટે ભરતા હોય તે સાઈડને તમારે ઢાંકવાની નથી, તેને તમારે ખુલ્લી રાખવાની છે અને બાકીની સાઈડમાં તમારે ફરતું આ રીતે ચૂંદડી લગાવી દેવાની, કવર કરી દેવાની. અને પછી તમારે તેને ચૂંદડીને ભીની કરવા માટે થોડું પાણી આ રીતે લગાવી દેવાનું, જેથી આપણી ચૂંદડી છે તે ભીની થઈ જશે. અને ચૂંદડી જ્યાં સુધી ભીની રહેશે ને ત્યાં સુધી આપણું માટલું પણ ભીનું રહેશે, અને માટલું ભીનું રહેશે ત્યાં સુધી આપણું પાણી પણ ઠંડુ થતું રહેશે. તો જ્યારે ચૂંદડી થોડી સુકાઈ જાય ત્યારે ફરીથી આ રીતે 1 ગ્લાસ જેટલું તમારે પાણી લગાવવાનું, અથવા તો થોડું પાણી લગાવીને ચૂંદડીને ભીની કરવાની. ચૂંદડી ભીની થશે તો આપણી અંદર રહેલા ગોરાને પણ ઠંડક મળતી રહેશે અને નેચરલ પાણી ઠંડુ થશે. તો તમે પણ તમારા સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા માગો છો તો નેચરલ ઠંડક સાથે તૈયાર થયેલું પાણી પીવાનું પ્રિફર કરજો. ફ્રીજના પાણીને એવોઇડ કરજો જેથી તમે તમારા સ્વાસ્થ્યને સારું રાખી શકો. તો આજનો મારો આ ટેકનિક સાથેનો વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂર બતાવજો. ફરી મળીશું નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.